સુરતમાં એકમાત્ર ફરવા લાયક સ્થળમાં ડુમસ બીચ છે. કોરોનાના કેસો કાબૂમાં આવ્યા પછી આ બીચ લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો આ બીચ પર ફરવા જતા હોય છે. જો કે કિનારે રહેવાને બદલે દરિયાની મજા માણવા કેટલાક સહેલાણીઓ પોતાની ગાડી અંદર સુધી લઈ જતા હોય છે. જ્યારે દરિયામાં ભરતીનું પાણી ફરી વળે છે ત્યારે કાદવને કારણે ગાડીઓ અંદર જ ફસાઈ જાય છે, જેને બહાર કાઢવા ઘણી મુશ્કેલી પડે છે. જો કે આ વખતે દરિયા કિનારે પોલીસની પીસીઆર વાન ફસાઈ જતા મહા મહેનતે બહાર કઢાઈ હતી. ડુમસ બીચ પર પેટ્રોલિંગ કરવાનું કામ પોલીસનું હોય છે. સહેલાણીઓને જોખમી દરિયાથી દૂર રાખવા પોલીસની પીસીઆર વાન સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરતી હોય છે, પણ લોકોને સમજાવવા ગયેલી પોલીસની પીસીઆર વાન કાદવમાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા પણ ખૂબ મહેનત કરવી પડી હતી. આમ સામાન્ય સુરતીઓ તો ખરા જ, પણ પોલીસની પીસીઆર વાન પણ પાણીમાં ફસાઈ જતા જોવા જેવી થઈ હતી.